નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આ વિડીયો ની અંદર ધોરણ એક પ્રજ્ઞા ગુજરાતી વિષયની અંદર એકમ નંબર આઠની અંદર જે મૂળાક્ષરો આવે છે એની સમજ આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો ધોરણ એકની અંદર ભણતા તમામ બાળકો આ વિડીયો અંત સુધી નિહાળો અને મારી સાથે સાથે તમારે પણ આ મૂળાક્ષરો બોલવાના છે જો મિત્રો આને કહેવાય ઢગલાનો ઢ તો જુઓ ઢગલાનો ઢ કેવી રીતે લખાય તમે જુઓ ઢગલાનો ઢ આને કહેવાય ઠળિયાનો ઠ ઠળનો ઠ આને શણાઈનો સ શણાઈનો સ અને થળનો થળનો થ અને આને કહેવાય કમ આ ક છે એના ઉપર અનુસ્વાર છે એટલે કહેવાય કમ તો મિત્રો આપણે અહીં આ ઢ છે ઢગલાનો એના ઉપર આપણે અનુસ્વાર લગાવીએ તો ઢમ કહેવાય શું કહેવાય ઢમ આને ઉપર અનુસ્વાર લગાવીએ તો ઠમ આ શણાઈનો સ છે એના ઉપર આપણે અનુસ્વાર લગાવીએ તો સમ થ ઉપર લગાવીએ તો થમ અને ક છે તો ક ઉપર અનુસ્વાર ક હવે આપણે બીજા પણ ચિહ્નો લગાવીને મૂળાક્ષરો વાંચીએ જુઓ આ છે કાનો લગાવ્યો આ છે ઢગલાનો ઢ તો ઢને આપણે આ કાનો લગાવ્યો તો કાનો ઢા આ ઠ છે તો કાનો ઠા આ સ છે તો કાનો સા આ થ છે તો કાનો થા હવે આપણે બાળ મિત્રો એક માત્ર લગાવીને બોલીએ એક માત્ર ઢે આ ઠ છે ઠને એક માત્ર ઠે આ સ છે શને એક માત્ર સે આ થળિયાનો થ છે એને માત્ર ઠે હવે આપણે અશ્વય લગાવીને બોલીએ ઢને અશ્વય ઢી ઠને અશ્વય ઠી સને અશ્વય સી થને અશ્વય થી તો મારી સાથે તમારે બોલવાનું છે બાળમિત્રો હવે આપણે દીર્ઘઈ લગાવીએ જો ઢગલાનો ઢ અને દીર્ઘઈ ઢી થને દીર્ઘઈ ઠી સને ડીગઈ સી અને થને ડીગાઈ થી હવે આપણે બાળમિત્રો બે માત્રા લગાવીને બોલીએ તો જો આ બે માત્રા છે આ ઢગલાનો ઢ અને બે માત્રા દહી શું કહેવાય દહી હવે આપણે ઠન લગાવીએ ઠને બે માત્રા ઠઈ આ સ છે શ બે માત્રા સઈ આ થ છે તો થને બે માત્રા થઈ થને બે માત્રા થઈ હવે બાળ મિત્રો અશ્વ લગાવીને બોલીએ આ અશ્વ છે ઢગલાનો ઢ છે ને અશ્વ ઢૂ આ છે ઠને અશ્વ ઠુ સને અશ્વ શું અને થને અશ્વ થૂ હવે બાળ મિત્રો આપણે દીર્ઘાઉ લગાવીએ જો આ ઢ છે એને દીડગાંવ લગાવ્યું તો ઢૂ આ ઠ છે થને દીડ ઠુ આ સ છે તો સને દીડ ડીઉ ઠુ અને આ થળિયાળો થ છે એને દીડગાંવ લગાવ્યું તો થુ તો આ પ્રમાણે બાળ મિત્રો તમારે આ મૂળાક્ષરો બોલવાના છે અને તમારી નોટબુકની અંદર લખવાના છે જો વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરો